છેલ્લા કમોસમી વરસાદને પગલે ધરતીપુત્રોના હાલ બેહાલ થઈ ગયા છે. સમગ્ર રાજ્યમાંથી તારાજીના અનેક દ્રશ્યો સામે આવ્યા છે. ક્યાંક ફળફળાદીના પાકને નુકસાન થયું છે તો ક્યાંક ઉનાળુ પાકને નુકસાન પહોંચ્યું છે. અણધારી આવેલી આફત અન્નદાતા ફરી એકવાર બરબાદ કરી રહ્યા છે. જો અન્નદાતા પર આવેલી ઓચિંતી આફતનો આ અહેવાલ. કમોસમી વરસાદે કેવી માઠી દશા કરી છે તેની સાક્ષી આ ત્રણ દ્રશ્યો પૂરી રહ્યા છે. માવઠાનો માર ખેડૂતોને સાથે જ નાના વેપારીઓને પણ પડ્યો છે. બનાસકાંઠામાં ભારે પવન સાથે વરસેલા વરસાદે પપૈયાનો પાક નેસ્તનાબૂદ કરી દીધો છે. તો અમરેલીમાં વાવાઝોડા સાથે વરસેલા વરસાદે મરચાના વેપારીઓને પણ મોટું નુકસાન કર્યું. વેપારીઓનો મંડપ ઉડી ગયો અને માલમાં મોટી નુકસાની આવી. તો કમોસમી વરસાદના કારણે ઉનાળુ પાકને સંપૂર્ણ નાશ પામી ગયો છે. જ્યાદા તુફાન થા બારિશ કોઈ તકલીફ હોતી નહીં, લેકિન તુફાન સે પપીતે પર જો માલ થા ના વજન હોને કે કારણ સે પપીતે અંદર 20 મે સે ટૂટ જાતે ઓર નીચે ગિર જાતે વો પપીતે કોઈ કામ કે નહીં હે. જો ભી હમ વેપાર કરતે તો હમારા કો યહાં સે માલ મિલને વાલા હે નહીં ઓર કિસાન કો ભી નુકસાન હે ઓર હમારા કો ભી નુકસાન હે કે હમારા ભી જીવન ઇસકે ઉપર થા ઓર કિસાન કા ઇનકે ઉપર થા. કિસાનો કો લગભગ યે લક્ષ્મણ ભાઈ ઇનકા લગભગ 12-13 એકડ કા બગીચા થા ઉસમે 70-80% માલ સાફ હો ગયા ઓર હમારા કો ભી ઇસસે જો કમિશન મિલતા થા હમારે ભી જો દાલ રોટી ચલતી થી હમારે પીછે મજૂર થે વો થે હમારે પીછે બહોત લોગ ગયે થે ગાડી વાલે ટ્રાન્સફર વાલે ઉનકો ભી કોઈ માલ નિકલને વાલા. બનાસકાંઠામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પણ વરસ્યો. તેના કારણે બાગાયતી પાક પણ બગડી ગયો છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પપૈયાના વૃક્ષ જમીનદોસ્ત થઈ ગયા છે. પાલનપુરના દાણદા ગામમાં પપૈયાના પાકનો સોત વળી જતા જ ખેડૂતોને લાખો નુકસાન છે. પપૈયા પકવતા ખેડૂતોને ભારે પવન સાથે આ કમોસમી વરસાદના કારણે રાતા પાણીએ રોવાનો વારો પણ આવ્યો. પપૈયાની ખેતી કરનાર લક્ષ્મણ ચૌધરી નામના આ ખેડૂતને 15-20 લાખ નુકસાન આવતા જ તેમની હાલત કફોડી બની ગઈ છે. જે પવન આવ્યો ને સાથે કરા પણ પડ્યા. એ કરાના હિસાબે અને પવન એકદમ ગતિ વધારે હતી એટલે પપૈયાનો પાકનો આખો બધો સોત વાળી દીધો. મારે બધો ટોટલ નુકસાન હશે 10-12 લાખનું નુકસાન થયું છે. મારા પાસે 12 એકરમાં અંદર પપૈયા હતા. 12 એકર ને 1 એકરમાં 1,050 રૂપા આવે એ રીતે એટલે 12,000 રૂપા હતા મારી જોડે. તો અમરેલી જિલ્લામાં ઉનાળુ પાકને સૌથી વધુ નુકસાન છે. ઉનાળાની સિઝનમાં તલ, મગ, બાજરી અને જુવારનું વાવેતર પણ કરાયું હતું, પરંતુ ખાંભા અને તેની આસપાસના વિસ્તારમાં પવન સાથે આવેલા વરસાદના કારણે તૈયાર ઊભો પાક જમીનદોસ્ત થઈ ગયો છે. અમને એવું હતું કે 2-5 દિવસમાં અમારે જે તલનો પાક છે એ અમે હાથ પર લઈ લેશું. અને જે કહેવાય છે કે ખેડૂતમાં કહેવત છે કે હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો, જાણે અમારે સાથે કુદરત રૂઠ્યો હોય તેવું અમને લાગે છે. અને જે કઈ અમારે માલ હતો, આશરે 10-1 વીઘાના તલ હતા, જે અમારે 200 મણની આશા હતી કે અમારે 200 મણ તલ ખાશે, તે બધા ધૂળધાળ થઈ ગયા અને બધા જમીનમાં ભળી ગયા કે અમે એમાંથી કોઈ પણ એક દાણો પણ હાથમાં ના લઈ શકીએ તેવી અમારી પરિસ્થિતિ થઈ ગઈ છે. મારી જમીનમાં મેં મગ વાવેલા, તલ વાવેલા, મગનો સીધો પાક આવી ગયેલો હતો. લેવામાં 2 દિવસની રાહ જોઈ જોવાની હતી કે ઓશિંતા વાવાઝોડું ત્રાટક્યું અને તમામ મગ સેમ ફાટીને અને બધા મગ ઢોળાઈ ગયા, પાણીના તણાઈ ગયા. તલ વાઢેલા ઉભરા હજી અડધા મંડાણા, અડધા ન મંડાણા. ક્યાં એટલો બધો પવન આવ્યો એ બધું ભૂસવાન વાયુમાં પડ્યા છે, એ હાથમાં હવે આવે નહીં. સરકારને અમે રજૂઆત કરીએ, તમે સર્વે કરાવો અને કાંઈ જો વળતર આપો તો ખેડૂત બેઠો થાય, નાના ખેડૂત છીએ. અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં વરસાદની સાથે સાથે વાવાઝોડું પણ ત્રાટક્યું અને આ વાવાઝોડાએ કેવી તારાજી વેરી છે એ આ દ્રશ્યોમાં જોઈ શકાય છે. સૂકા મરચાનો વેપાર કરતા વેપારીઓનો મંડપ પણ ઉડી ગયો. તો જે મરચા વેચાણ માટે લાવવામાં આવ્યા હતા તે પલળી જતા જ વેપારીઓને પણ મોટા પાયે નુકસાન થયું છે. મરચામાં બહુ સાજી નુકસાની છે અમારે. મરચા બધા પલળી ગયા છે અને માંડવા બધા અમારા ત્રાસે થઈ ગયા છે લોકો, એટલે બહુ મોટું નુકસાન છે. બહુ ઝડપમાં પવન હતો એટલે બધું ઉડાડી નાખ્યું અને પલાળી ગયું. ખેડૂતોની સાથે અનેક ગામમાં વીજપોલ અને વૃક્ષો પણ ધરાશાયી થયા છે. તો ખેડૂતોએ નુકસાનીના વળતરની માંગ પણ કરી છે. માવઠાનો જે માર પડ્યો છે
તેનું તાત્કાલિક સર્વે કરાવીને સરકાર કોઈ સહાય કરે તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે. ત્યારે જોવાનું રહ્યું કે સરકાર ક્યારે અન્નદાતા પર આવેલી આફતમાંથી તેમને ઉગારે છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.